સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. વાવમાં એક સાથે સાત દુકાનોના તાળા તોડનાર શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ. વાવના ચોટીલ ગામની દૂધ મંડળીમાંથી પણ 1,00,000થી વધુની રોકડ રકમની ચોરી થતા ઉહાપો. બનાસકાંઠામાં કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતના નવા સફળ અખતરા. ડીસાના રાણપુર ગામનો ખેડૂત સક્કર ટેટી સાથે મરચાના આંતરપાકની ખેતી કરી રળી રહ્યો છે માતબર કમાણી. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તરમાં ચોંકાવનારો ઘટાડો. છેલ્લા 6 મહિનામાં જ બોરની કોલમોના વેચાણમાં 60% જેટલો ધરખમ વધારો. મોટરો બળી જવાના બનાવો પણ વધી જતા ખેડૂતો બેહાલ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે એક જ અઠવાડિયામાં ડીસા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર આજે ટ્રેલરનો બીજો અકસ્માત સર્જાયો છે. 3 દિવસ અગાઉ ભીલડી હાઈવે પર 2 ટ્રેલર વચ્ચે સર્જાયેલો અકસ્માતમાં 1નું મોત નિપજ્યા બાદ આજે ડીસા તાલુકાના આખોલ ગામ નજીક બનાસ નદીના પુલ પાસે કંડલાથી વિલાયતી કોલસા ભરીને ઉદયપુર જઈ રહેલું વધુ એક ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કંડલા પોર્ટ પરથી ઉદયપુર તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલરમાં ભરેલો કોલસાનો મોટો જથ્થો રસ્તા પર વેખેરાઈ જતા એક તરફના નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે ટ્રકના ચાલક અને ક્લીનરને ઈજા પહોંચતા બંને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ નેશનલ હાઈવેની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બનાસકાંઠાના થરાદ તાલુકાના કોઠી ગામ નજીક 2 બાઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 1 યુવકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં 3 યુવકોને ગંભીર ઇજાઓ થતા ઇજાગ્રસ્તોને 108ની ટીમ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે 1 યુવકની હાલત ગંભીર હોઈ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવક થરાદનો સુભાષભાઈ પંડ્યાન હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાના થરાદ ખાતેની પોલીસ લાઇનમાં બિરાજમાન ગોગા મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજોલની ઉપસ્થિતિમાં ગોગા મહારાજના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. આ પ્રસંગે શાસ્ત્રી પ્રકાશભાઈ દવે અને ઇન્દ્રકુમાર દવેએ કથાવિધિ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજોલ ઉપરાંત થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક અજિત રાજયાણ, પીઆઈ જેબી આચાર્ય તેમજ થરાદ વાવ માવસરી અને સુઈ ગામના પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ડીસા તાલુકાના ભીલડી નજીકના મુડેઠા ગામે હનુમાનજી અને ગોગા મહારાજનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સુખરૂપ સંપન્ન થઈ છે. પૂજ્ય નેપાળી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ મહોત્સવને ખુલ્લો મુકાયા બાદ પ્રથમ દિવસે યજ્ઞનો અધિકાર પ્રાપ્ત કરવા 10 વિધિ સ્નાન કરી મંડપ પ્રવેશ કરાયો હતો. બાદમાં સ્થાપિત દેવતાઓની પૂજા અર્ચના કરી શોભાયાત્રા અને જળયાત્રા યોજાઈ હતી. ઢોલના ગારા અને ડીજેના તાલે યોજાયેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાદમાં હનુમાનજી અને ગોગા મહારાજની મૂર્તિઓ યજ્ઞશાળામાં લાવી મૂર્તિઓને અલગ અલગ ઔષધિથી સ્નાન કરાવ્યું હતું. બીજા દિવસે વિજય મુહૂર્તમાં હનુમાનજી અને ગોગા મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ અવસરે લોકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. આ યજ્ઞના આચાર્ય તરીકે વિજ્ઞાન શાસ્ત્રી કિરણભાઈ રાજગોર તેમજ અન્ય પંડિતોએ યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. આ યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે બેસવાનો લાભ પરેશભાઈ, જયંતિભાઈ પંચાલ, નરસિંહભાઈ અશોકભાઈ પંચાલ, કીર્તિભાઈ પંચાલ તેમજ કમલેશભાઈ પંચાલે લીધો હતો. આ પ્રસંગે મહેમાનો તેમજ અન્ય ભાવિકોએ પણ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
વાવમાં એક સાથે સાત દુકાનોના તાળા તોડનાર શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ. વાવના ચોટીલ ગામની દૂધ મંડળીમાંથી પણ 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી થતા ઉવાપો. બનાસકાંઠામાં કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતના નવા સફળ અખતરા. ડીસાના રાણપુર ગામનો ખેડૂત સક્કર ટેટી સાથે મરચાના આંતરપાકની ખેતી કરી રળી રહ્યો છે માતબાર કમાણી. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તરમાં ચોંકાવનારો ઘટાડો. છેલ્લા 6 મહિનામાં જ બોરની કોલમોના વેચાણમાં 60% જેટલો ધરખમ વધારો. મોટરો બળી જવાના બનાવો પણ વધી જતા ખેડૂતો બેહાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશ ને આંબવા વાઇબ્રન્ટ માં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરિયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો 1 જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાડપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાડપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાડપત્રી.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયો દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયો તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના વાવ ખાતે થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વાવમાં 7 દુકાનોના તાળા તોડી ચોરી કરનાર ઇસમને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. વાવ ખાતે સોમવારે રાતે એક સાથે 7 દુકાનોના તાળા તોડી ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવમાં એક જ રાતમાં 7 દુકાનોના તાળા તોડી ચોરી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે સીસીટીવી ફૂટેજમાં દેખાતો યુવક વાવનો ભરત માજીરાણા હોવાની વિગતો બહાર આવતા વાવ પોલીસે આ શખ્સને ઝડપી લઈ કડક પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો અને તેણે ચોરીની કબૂલાત કરી લેતા તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ પાસેથી નવરસ તેલનો ડબ્બો, 1 લિટર સાગર ઘીનો ડબ્બો, બીડી, પાન મસાલાની પડીકીઓ તેમજ 300 રૂપિયાની રોકડ રકમ મળી કુલ 1780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમની રાત્રિ દરમિયાન વાવ ટાઉનમાં અલગ અલગ 5 દુકાનોમાં તાળા તોડી ચોરીનો બનાવ બનેલો હતો. જે બનાવ બાબતે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. વાવ પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ આધારે એક આરોપી ભરતભાઈ દેવસીભાઈ માજીરાણાની અટક કરી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. વાવ પોલીસે ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેતા સ્થાનિક વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે અને પોલીસની સક્રિયતાની પણ વેપારીઓએ સરાહના કરી રહ્યા છે. મારી દુકાને સવારના 6 વાગે હું ગયેલો ત્યારે બધું ફેર વિખેર પડ્યું હતું. ખોલેલ જોતા મેં દેખ્યું તો પાછળ દરવાજો તૂટેલ હતો. તો અંદર માલ તો કાંઈ ખબર પડે નહીં, પાર્લર છે એટલે અંદાજે 4-5-6 હજાર જેવો માલ ગયો છે. ચોથી 7 દુકાનોના ગામમાં ખબર પડી કે તાળા તૂટેલ છે. પછી વેપારીઓ ભેળા થઈને પોલીસ સ્ટેશને અરજી આપી તો બનાસકાંઠાના વાવ ખાતે થયેલ ચોરીનો ભેદ માંડ ઉકેલાયો છે ત્યારે ચોટીલ ગામની દૂધ બંડળીમાં ત્રાટકેલા તસ્કરો 1 લાખથી વધુની ચોરી કરી ગયા છે. અજાણ્યા 3 શખ્સો ડેરીનું તાળું તોડી તિજોરીમાં પડેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના મંડળીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મંડળીની ઓફિસમાં તોડફોડ કરી ચોરી કરી ગયેલા 3 બુકાનીધારી શખ્સોની ધરપકડ કરવા માવસરી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસની તજવીજ હાથ ધરી છે. સુકા ભટ્ટ બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો હવે પ્રગતિશીલ બન્યા છે અને આપત્તિને પણ અવસરમાં બદલી કૃષિના નવા આયામ સર કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના એક ખેડૂત માત્ર 3 વીઘા જમીનમાં એક સાથે 2 પાક લઈ લાખોની આવક રળી રહ્યો છે. ડીસા તાલુકાના રાણપુર ગામમાં ખેતીની જમીન ધરાવતા આ ખેડૂતનું નામ છે કન્વરજી ઠાકોર. કન્વરજી ઠાકોર ભલે જમીન ઓછી ધરાવતા હોય પરંતુ તેમની કોટાસૂચ ખૂબ જ ઊંચી છે. તાજેતરમાં કન્વરજીએ તેમના ખેતરમાં ઉનાળુ પાક દરમિયાન 3 વીઘા જમીનમાં ટેટીનું વાવેતર કર્યું હતું. પરંતુ ટેટીના વાવેતરમાં જમીનનો મોટો ભાગનો હિસ્સો ખાલી પડ્યો રહેતો હોય છે. ત્યારે કન્વરજી ઠાકોરે તેમની કોટાસૂચથી ખેતરમાં ટેટીના વાવેતર બાદ ટેટીના વેલા વચ્ચે મરચાના છોડ રોપી ટેટીની સાથે સાથે મરચાનું પણ વાવેતર કર્યું હતું. એક જ ખેતરમાં એક સાથે 2 પાકોનું વાવેતર કર્યા બાદ કન્વરજી ઉનાળુ સિઝનમાં ટેટીમાં
3 લાખની આવક મેળવી રહ્યા છે, જ્યારે મરચાંમાં અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયાની આવક મેળવી ચૂક્યા છે અને હજુ પણ મરચાંમાં છોડમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે. ત્યારે કન્વરજી ઠાકોરની આશા છે કે તેઓ તેમના ખેતરની આ માત્ર 3 વીઘા જમીનમાંથી અંદાજે 10-15 લાખની આવક મેળવવાની આશા રાખી રહ્યા છે. પહેલાં અમે સિંગલ ટેટીની ખેતી કરતા હતા, પણ આ વખતે અમને ડીસા કેવીકે દ્વારા મરચાંના નિદર્શન પ્લોટની વાત કરવામાં આવી અને એના કારણે અમે આંતરપાકમાં મરચાંની ખેતી કરી અને ટેટીમાં અમને 3 વીઘામાં 3 લાખની આવક થઈ હતી, પણ એના પ્રમાણે મરચાંમાં એના કરતાં પણ અમને ડબલ આવક થઈ છે. મરચાંની અંદર આજ દિવસ સુધી અમને 1.5-2 લાખની આવક થઈ છે અને હવે અમારે મરચાં 1 વારામાં 60-70 મણ નીકળે છે અને 1000 રૂપિયા ઉપરના ભાવ છે, એટલે 1 જ વારો અમારો 60-70 હજાર રૂપિયાનો થાય છે. આ પ્રમાણે મરચાં અમારે 6-7 લાખના મરચાં થશે 3 વીઘામાંથી અને 3 લાખની ટેટી એમ કરી અને 10-15 લાખની આવક થશે મરચાંની અંદર, મરચાં અને ટેટીની અંદર. અને જો ખાસ તો એ કહેવામાં આવવા માગું છું કે આ ડીસા કેવી કે અને વૈજ્ઞાનિકો દ્વારા અમને જે આ નિદર્શન પ્લોટ આપવામાં આવ્યો એ જો ના આપ્યો હોત તો અમે આજે મરચાંની આંતરપાક તરીકે ખેતી ના કરી હોત. અને મારું એવું માનવું છે કે જો સરકાર આ રીતે ખેડૂતોને હેલ્પ કરે અને આ નિદર્શન પ્લોટ આપે, આંતરપાક તરફ વાળે, તો મોદી સાહેબનું જે સપનું છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થાય, ખેડૂતોની આવક બમણી થઈ જાય, તો એ વાતમાં કોઈ મેઘ નથી અને 100-100% ઉત્તમ ખેતી થઈ જશે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ઉનાળો સિઝનમાં હવે ટેટીની ખેતી તરફ વળી રહ્યા છે અને મોટાભાગના પરંપરાગત બાજરીના વાવેતરના બદલે ટેટીનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો પણ જણાવી રહ્યા છે કે ખેડૂતો દ્વારા વધુને વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે ખેડૂતો સુધી પહોંચીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હવે અમે ચાલુ વર્ષે આપણા જે બનાસકાંઠા જિલ્લામાં ટીટી, શક્કર ટીટી છે અને તરબૂજ છે એનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળશે, પરંતુ અમે ખેડૂતોને ત્યાં એક જ એકમ વિસ્તારમાંથી વધુ આવક મેળવવા માટે કઈ રીતે અમે ખેડૂતોના ત્યાં ખેતર ઉપર એ આપણે નિદર્શન દ્વારા કે અમારે જે પ્રયત્નો છે એ તમને આજે બતાવવાનો અમારો પ્રયત્ન છે. એની અંદર અમે ખેડૂતો ખાલી એકલું શક્કર ટીટીનો પાકનું વાવેતર કરે છે, પરંતુ અમે આજે રાનપુરની અંદર કન્વરજી જે વાધનિયા છે એમના ખેતર ઉપર અમે ટીટીના પાકની અંદર મરચાંનું આંતરપાક તરીકે વાવેતર કરાવ્યું છે અને આ અનોખો પ્રયોગ પહેલી વખત જ અહીંયા આપણા અહીંયા કરાયું છે અને આવા 20-25 ખેડૂતો છે આપણા ડીસા વિસ્તારમાં જેમના ત્યાં અમે આ કરાવ્યું છે. એનાથી ખેડૂતોને શક્કર ટીટીના પાકની અંદર વધુ આવક, વધારાની આવક તરીકે મરચાંની ખેડૂતો આવક મેળવી શકાય છે. એની અંદર જે ખેતી ખર્ચ છે એ તમારો એટલું જ રહેશે, પરંતુ જે આવક છે એ વધારાની તમે આવક તમે મેળવી શકો. હવે આ ખેડૂતના ત્યાં આપણે જોઈએ તો એની અંદર 3 હોલવાળું મલ્ચિંગનો અમે ઉપયોગ કરાવ્યો હતો, એની અંદર વચ્ચેની લાઇનમાં મરચાંના પાકનું વાવેતર 1 ફૂટના અંતરે કર્યું છે અને બાકી શક્કર ટીટીનું વાવેતર છે. એની અંદરથી 3 વીઘામાં એમને વાવેતર જે કર્યું છે એની અંદરથી એમને મરચાં અને શક્કર ટીટીના પાકમાંથી 8-10 લાખનું એમને આવક એ મેળવી શકે એટલું એનું ઉત્પાદન અને એનું પાકની એવી કન્ડિશન એટલી સારી છે. હવે અમારા જે પ્રયત્નો છે કે ખેડૂતોની આવક કઈ રીતે વધે અને કઈ રીતે ખેડૂતોની આવક બમણી થાય એના માટેના આ પ્રયત્નો છે અને એની અંદર આ ચાલુ વર્ષે જે તમે જોઈ રહ્યા છો એની અંદર ખૂબ સારા પરિણામો અમને મળ્યા છે અને જેથી ખેડૂતોની આવક પણ વધી છે અને એનાથી બીજા ખેડૂતોને પ્રેરણા મળે એવું કામ આવા કન્વરજી જેવા ખેડૂતો કરે છે, જેથી બીજા ખેડૂતો પણ આવી ખેતી અપનાવીને આપની ખેતી આવક જે છે અને ચોખ્ખો નફો વધારાનો મેળવી શકાશે. ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કન્વરજી ઠાકોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને અનુસરી રહ્યા છે અને ખેતીમાં મબલક આવક મેળવી રહ્યા છે. ત્યારે કૃષિના જાણકારો જો આ રીતે જ ખેડૂતોને માર્ગદર્શન આપતા રહેશે તો પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું ચોક્કસ પૂરું થશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તરમાં ચોંકાવનારો ઘટાડો. છેલ્લા 6 મહિનામાં જ બોરની કોલમોના વેચાણમાં 60% જેટલો ધરખમ વધારો. મોટરો બળી જવાના બનાવો પણ વધી જતા ખેડૂતો બેહાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષય
ગોપાલન ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. એક સ્કૂલ એવી જ્યાં ફક્ત બુક્સ નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે ફન લર્નિંગ. એક સ્કૂલ જે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ ઉજળું નથી બનાવતી પણ જે ઘડતર કરે છે તેમના વ્યક્તિત્વનું. અને એવી સ્કૂલ એટલે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષણની નવી વ્યાખ્યા. આપો તમારા બાળકને જ્ઞાનસભર વાતાવરણ. 2019 માટે પ્રવેશ ચાલુ છે. સ્ટેટ બેંકની બાજુમાં આબુ હાઈવે રોડ, પાલનપુર. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એમએસસી સીએ એન્ડ આઈટી, એમસીએ ઇન્ટિગ્રેટેડ, એમસીએ પીજીડીસીએ માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, updated computer lab, fully wi-fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીકે સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, જેમાં એસકે કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, સીસીટીવી કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને NSS જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો. કોલેજ ફીનું ધોરણ BSc 9500 સાથે કોલેજ બેગ અને લેબ કિટ ફ્રી. BCom 2400. ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1200. BA 2550. કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશિપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. બીકે સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકી વાવ રોડ, પાટણ. વિરામ બાદ સ્વાગત છે. ડાનેરા તાલુકામાં પાણીના તળ ઊંડા જતા છેલ્લા એક મહિનામાં સિંચાઈ માટેના બોરમાં વપરાતી કોલમના વેચાણમાં 60% તોતિંગ વધારો નોંધાયો છે.
ધાનેરા તાલુકામાં દિન પ્રતિદિન પાણીના તળ ઊંડા જઈ રહ્યા હોય ખેડૂતો દેવા તળે દબાઈ બેહાલ થઈ રહ્યા છે અને ખેડૂતોની હાલત પ્રતિદિન વધુ બદતર થઈ રહી છે. બનાસકાંઠામાં ગત વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા હાલ ચારેકોર પાણીના પોકારો પડી રહ્યા છે, ત્યારે ધાનેરા તાલુકામાં પણ સિંચાઈના પાણીને લઈ જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે. વર્ષો પહેલા ધાનેરા તાલુકામાં ધાનનું ઉત્પાદન વધુ થતું હતું, જેથી આ ગામનું નામ ધાનેરા રખાયું હતું. જોકે આજે તસવીર બદલાઈ ગઈ છે અને તાજેતરમાં જ ધાનેરા તાલુકાના ભાટીક ગામના એક વૃદ્ધ ખેડૂતે પાણીની અછતથી કંટાળી મોતને વાલું કર્યા બાદ આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે અમારી ટીમે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં પાણીના બોર બનાવી આપતા વેપારીઓની મુલાકાત લઈ વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી હતી. ધાનેરા શહેરમાં વર્ષોથી બોરમાં વપરાતી કોલમ તેમજ મોટરનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે બોરની મોટર બળી જવાની ઘટનાઓ સૌથી વધુ બની છે. પાણીના તળ ઊંડા જતા બોરની મોટર વારંવાર ખરાબ થાય છે અથવા તો બળી જાય છે, જેથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ધાનેરામાં દિવસે દિવસે પોણે તળ ઉડે જાય છે. કોલમોનો જે વધારો થાય છે 60-65% કોલમોનો વધારો થયો છે. 20 ફૂટની લઈ જાય છે, 10 ફૂટની લઈ જાય છે. મોટરનો બળવાની શક્યતા પોણીના બોરમાં નથી એટલે મોટરો વધારે બળે છે. પોણી બોરમાં છે નથી તળિયાને એટલે ખેડૂતોને ખૂબ હાલાકી પડે છે. પોણી નથી એટલે નથી ખેડૂતોને કોઈ ખેતર અડધા પડ્યા રહે છે, નથી ખેતર વાવી શકતા. પોણીના તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે. કોલમે તો તકલીફ છે, ખેડૂતોને ખૂબ હાલાકી પડે છે. અમે ગયા વર્ક કરતો આવર કોલમોનો 60-65% વધારો છે એટલે કોઈ અમે એમાં ખૂબ તકલીફ ખેડૂતને છે એટલે અમે સરકાર રજૂ કરીએ છીએ. અમારી કોઈ વાત સુભળે ખેડૂતોને. છેલ્લા 5 વર્ષથી વાત કરવામાં આવે તો કેટલો વધારો ઘટાડો થયો છે? 60-65% વધારો થયો છે. ભાવની વાત કરવામાં આવે તો ભાવ તો મૂળ અમે ગયા 5 વર્ષ પહેલા કરતો કોલમ મળતી હતી 700 રૂપિયા, એની જગ્યાએ 1000 રૂપિયા કોલમ થઈ ગયા છે. પ્લાસ્ટિકનો લોખંડની કોલમ મળતી હતી 3000, એના 3500 રૂપિયા થઈ ગયા છે 20 ફૂટના. એક બોર નવો બનાવો તો કેટલો ખર્ચ? એનો લગભગ નવો બોર મોટર ને બોર બનાવો 5-6 લાખ રૂપિયા થઈ જાય છે. ધાનેરા તાલુકામાં અગાઉ માત્ર 400 કે 500 ફૂટે પાણી મળતું હતું, પરંતુ હવે 1000-1200 ફૂટ સુધી ઊંડા બોર બનાવવાની ફરજ પડી રહી છે. બોર માટેની કોલમના વેચાણમાં પણ 60% જેટલો તોતિંગ વધારો થયો હોવાનો સ્વીકાર પણ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. ક્યાંક તો નવા બોર બનાવવા છતાં પણ પાણી મળતું ન હોય ખેડૂતો દેવા તળે દબાઈ રહ્યા છે. મોટર કોલમ રિપેરિંગનું બધું છે. 2015-2019ની વાત કરીએ તો પહેલાં 12 મહિને 1-20 ફૂટની કોલમ વધારતા હતા, અત્યારે 12 મહિનામાં લગભગ 5-6 કોલમ વધારે તો બી પાણી નથી મળતું ખેડૂતને. અને પાણી ઊંડે જતા રહે, અમુક જગ્યાએ તો બિલકુલ પાણી મળતા જ નથી. નવા બોર કરાવે તો બી પાણી નથી મળતા, એટલે ખેડૂતે પરિસ્થિતિ પાણીની બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. આ વર્ષે કેટલા કોલમ વધારે? આ વર્ષે કોલમ લગભગ પહેલાં 2-3 વધારતા, આ વર્ષે 4-5 એક એક ઝાટકે વધારે તો બી પાણી નથી મળતા. એર બંધ જ હતા. મોટરના ભાવ વધી ગયા, કોલમના ભાવ વધી ગયા, ખેડૂતને પોસાય એમ જ નથી. શું લાગે ગામડાની સ્થિતિ કેવી છે? ગામડાની પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ છે. એકદમ ભયંકર પાણી તંગી બહુ વધારે. ગામડાને લોકોને પેમેન્ટની જોગવાઈ થતી નથી, કોલમ પાણી મળતું નથી. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ત્યારે પાણીની સમસ્યા વધુ વિકરાળ બને એ પહેલા ધાનેરા તાલુકામાં ખેતી તેમજ ખેડૂતોને બચાવવા સરકાર પરિણામલક્ષી પગલાં ભરે એવી માંગણી હવે જોર પકડી રહી છે. જો આ વિસ્તારને હરિયાળો જ રાખવો હોય તો સ્થાનિક નેતાગીરી અત્યારથી જ સિંચાઈના પાણી માટે કેડ બાંધે એ ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 175 રૂપિયા ઘટીને 33,075 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 250 રૂપિયા ઘટીને 37,750 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 37,550 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1105 થી 1115 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 690 થી 721, ઘઉંના 360 થી 418, બાજરીના 436 થી 447, જીરુના 2875 થી
3111, વરિયાળીના 1190 થી 1381, તમાકુના 1000 થી 1471, તેમજ રાજગરાના ભાવ 1251 થી 1336 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1091 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 550, ઘઉંની 102, બાજરીની 100, જીરુની 3, વરિયાળીની 11, તમાકુની 4404, તેમજ રાજગરાની 150 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અકસ્માતોની વણઝાર જારી. ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે વિલાયતી કોલસો ભરેલું વધુ એક ટ્રેલર પલટ્યું. થરાદના કોઠી ગામ નજીક બે બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં થરાદના આશાસ્પદ યુવકનું કરુણ મોત. વાવમાં એક સાથે 7 દુકાનોના તાળા તોડનાર શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ. વાવના ચોટીલ ગામની દૂધ મંડળીમાંથી પણ 1,00,000થી વધુની રોકડ રકમની ચોરી થતા ઉવાપો. બનાસકાંઠામાં કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતના નવા સફળ અખતરા. ડીસાના રાણપુર ગામનો ખેડૂત શક્કર ટેટી સાથે મરચાના આંતરપાકની ખેતી કરી રળી રહ્યો છે માતબાર કમાણી. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તરમાં ચોંકાવનારો ઘટાડો. છેલ્લા 6 મહિનામાં જ બોરની કોલમોના વેચાણમાં 60% જેટલો ધરખમ વધારો. મોટરો બળી જવાના બનાવો પણ વધી જતા ખેડૂતો બેહાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.